નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચેપ્ટર 4 ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર 4 શું છે? ચેપ્ટર 4નું નામ તો કે ભાઈ કાર્બન અને તેના સંયોજનો. તો એમના વિશે આપણે આજે એમની જે પ્રસ્તાવના છે બરાબર, કે જેને આધારે આપણે આગળ પાઠની અંદર ખ્યાલ આવી શકે, તો એમના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. એ પહેલાં હું તમને અહીંયા એક વિદ્યાર્થી વિશે માહિતી આપી દઉં કે ભાઈ આ વિદ્યાર્થીનું નામ છે સવાણી તિલક, જે બોર્ડ ફર્સ્ટ હતો 2020માં અને વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત થયા હતા બરાબર, કે જે પર્સનલ એક ગ્રુપ બેચ રાખી હતી જેમાં હું વિજ્ઞાન વિશે પીરસવા માટે જતો હતો. અને એવો જ એક બીજો વિદ્યાર્થી છે સાવલિયા ધ્રુવ, એ પણ ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલા છે બરાબર. તો આ બંને વિદ્યાર્થીઓને હું વિજ્ઞાન પીરસતો હતો અને બંને વિદ્યાર્થીઓએ જે મેં કહેલું એ પ્રમાણે વ્યવસ્થિત કાર્ય કર્યું, પરિણામે ધ્રુવને પણ 94% જેવા સમથિંગ ટકાવારી છે અને વિજ્ઞાનમાં 100માંથી 100 છે. અને સવાણી તિલક છે એ તો બોર્ડ ફર્સ્ટ જ આવી ગયો છે બરાબર. એટલે આવી જ રીતે તમારે જો મહેનત કરવાની હોય મિત્રો બરાબર, તો તમે ઘણા વિદ્યાર્થીઓ મિત્રોની માંગ હતી સર, અને કમેન્ટ પણ આવી રહી છે, વોટ્સએપમાં બી કોલ આવી રહ્યા છે કે સર અમારે પણ તિલકની જેમ મહેનત કરવી છે, અથવા તો અમે પણ તિલકની જેમ મહેનત કરીએ છીએ, અમારે સાચા માર્ગદર્શનની જરૂર છે બરાબર. એટલે એ પૂછે સર તમે કઈ જગ્યાએ રહો છો? એટલે હું એમ કહું ભાઈ હું સુરત છું, વરાછામાં છું. એટલે એની માંગ એવી હોય કે સર અમે સુરતમાં નથી, અથવા તો સુરતથી 20-25 કિલોમીટર દૂર હોય કે જ્યાં ગ્રુપ બેચ લેવા જેવી શક્ય નથી. તો એ બાળકોનો પ્રશ્ન એવો હતો કે સર એના માટેનું કોઈ સોલ્યુશન ખરા? તો હા, એમના માટેનું આપણે સોલ્યુશન આ વર્ષે વિચાર્યું છે. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો બનાસકાંઠા, પંચમહાલ છે, કોઈ રાજકોટથી છે, કોઈ જામનગરથી છે, કોઈ બોટાદથી છે બરાબર, કોઈ કચ્છથી છે, કોઈ સાબરકાંઠાથી છે, કોઈ વલસાડથી છે, કોઈ નવસારીથી છે, પંચમહાલથી છે, ભરૂચથી છે, રાજપીપળાથી છે, આમ અલગ અલગ ઘણી જગ્યાએથી કોલ આવ્યા છે અને કહે છે કે સર અમારે તમારી પાસેથી ટ્યુશન રાખવું છે, અમારે પણ વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરવા છે, અમારે પણ અમારી શાળાની અંદર, અમારા કેન્દ્રની અંદર બોર્ડ ફર્સ્ટ નંબર લાવવો છે. તો હવે મિત્રો એટલી બધી જગ્યાએ હું તો જઈ શકવાનો નથી, અને આપને ખબર છે કે જો જતા હોય તો એનો ફીસ છે એ ખૂબ જ ઊંચી હોય છે. કારણ કે જે મિત્રો 11-12 સાયન્સ કરવા માટે જી નીટમાં એલએનમાં જતા હોય આકાશમાં, તો એને પૂછી લેજો શું છે બરાબર, 3-4 લાખ જેવી ફીસ છે. તો આવડી બધી તોતિંગ ફી છે એ આપણે પોસાય નહીં આવી પરિસ્થિતિમાં. તો આવી પરિસ્થિતિમાં ખૂબ જ નોર્મલ ફીસ સાથે બરાબર, ખૂબ જ ઓછી ફી સાથે, ખૂબ જ ઓછી ફી સાથે, માત્ર ને માત્ર રૂપિયા 1999, માત્ર ને માત્ર રૂપિયા 1999ની અંદર આપણે ઘરે બેઠા સારી રીતે અભ્યાસ કરી શકશું, અને એ પણ અમારા દ્વારા બરાબર. હા, તમને પણ હું ધ્રુવ કે તિલકની જેમ પૂરેપૂરી મહેનત કરાવીશ બરાબર. તો એના માટે શું છે? તો એના માટે તમારા આ એપ્લિકેશન છે, એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે બરાબર. બધા જ વિષય સંપૂર્ણ રીતે, કઈ કઈ સુવિધાઓ છે જે અમે ગ્રુપ બેચમાં જે સુવિધાઓ આપતા હોય એના જેવી જ છે, એનાથી વિશેષ પણ છે, એનાથી વિશેષ પણ છે, અને કિંમત પણ જો ખૂબ જ ઓછી. હવે આમાં તો આપણે બે સારી કપડાંની જોડ પણ ન આવે જે આપણે ખબર છે બરાબર. તો એના કરતાં પણ ખૂબ જ ઓછા ભાવમાં કયા કયા વિષય રાખી, અચ્છા કઈ રીતે ડાઉનલોડ કરશો? પહેલાં તો એ છે, તો આપણી ચેનલનું નામ છે વેદ ડિજિટલ એજ્યુકેશન બરાબર. તો એપ્લિકેશનનું નામ પણ વેદ ડિજિટલ એજ્યુકેશન છે, અને આ એપ્લિકેશનનો સિમ્બોલ આ રીતનો જ આવશે જે આપણે ચેનલનો સિમ્બોલ છે, વેદ ડિજિટલ એજ્યુકેશન. વી આર ડેડિકેટેડ ટુ ધ બેસ્ટ એજ્યુકેશન બરાબર. અમે બેસ્ટ, સારામાં સારું શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છીએ, એ આપણું સ્લોગન છે બરાબર. વિદ્યાર્થીને કોઈ અન્યાય ન થાય અને સારી રીતે સમજણ મળી શકે, તેમજ આગળના ધોરણમાં ઉપયોગી થઈ શકે એવા એજ્યુકેશન માટે અમે તૈયાર છીએ. તો માત્ર 1999માં? હા, ગણન થતું સર આ મારે સર્ચ નથી કરવું, તો કાંઈ વાંધો નહીં. તમે મારો વિડીયો જોઈ રહ્યા છો એમાં
ડાબી બાજુ જુઓ તો આવો એક એરો છે, જ્યાં તમે ક્લિક કરો સબસ્ક્રાઈબરની નીચે, બરાબર, તો એ ડિસ્ક્રિપ્શનમાં ખુલશે, તો ત્યાં એપ્લિકેશનની લિંક હશે, તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ ટચ કરી શકશો, બરાબર. અને નીચે વોટ્સએપ ગ્રુપ છે, એમાં બી તમે જોઈન્ટ થઈ શકશો, એટલે અવારનવાર નવી માહિતી પણ તમને મળતી રહી શકે. કયા કયા? તો કે ભાઈ મેઇન વિષય ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, આ પાંચ તો મેઇન છે જે આપણને ખ્યાલ છે, પરંતુ હિન્દી સંસ્કૃત ગૌણ છે. એટલે ગૌણ છે નહીં, એના માર્ક્સ ગણાય છે, પણ સંસ્કૃતના અથવામાં ઘણા વિદ્યાર્થી મિત્રો હિન્દી રાખતા હોય છે, હિન્દીના અથવામાં ઘણા વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત રાખતા હોય છે. એટલે હિન્દીવાળા વિદ્યાર્થી મિત્રોની પણ માંગ હતી કે સર હિન્દીમાં એવું કંઈ ખાસ મટીરિયલ છે નહીં અમારી પાસે, તો હિન્દીની બી અહીંયા તૈયારી થશે, બરાબર. આપણે આ એપ્લિકેશનના કોર્સને શું વિશિષ્ટતા છે, તો પહેલું તો એ જ છે, જો તમને લખ્યું છે મોટા અક્ષર, ધોરણ 10નો સંપૂર્ણ અભ્યાસક્રમ, 100 એ 100% અભ્યાસક્રમ લેવાના છીએ, બરાબર. જ્યારે 2022ની અંદર, જો 2021માં તો 70% અભ્યાસક્રમ હતો જ, તો એ તો આપણે કમ્પ્લીટ કરાવ્યો હતો બેટા, બરાબર. અને સાથે સાથે આપણે અસાઇનમેન્ટનું રિવિઝન કરાવ્યું હતું, લિબર્ટીનું રિવિઝન કરાવ્યું હતું, ચેપ્ટર વાઇઝ રિવિઝન કરાવ્યું હતું, સંપૂર્ણ અભ્યાસક્રમનું રિવિઝન કરાવ્યું હતું, બરાબર. તો જેમાં આપણે એપ્લિકેશન નહોતી, અને હવે તો એપ્લિકેશન છે ભાઈ, તો હવે આમાં થોડા કંઈ બાકી રાખીએ, બરાબર. એટલે સંપૂર્ણ રિવિઝન કરાવશું, જેથી કરીને વિદ્યાર્થીને આગળ જતાં કોઈ તકલીફ કે મુશ્કેલી ન પડે. તો બેચની વિશેષતા એ છે કે લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો, બરાબર. જો માની લો કે 8 વાગ્યાની લેક્ચર હોય ને તમે મને 8 વાગે નિહાળી રહ્યા છો, તો લાઈવ લેક્ચર થઈ ગયો. લાઈવ લેક્ચર બી ગોઠવીશું, જેથી કરીને તમારે કંઈ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન કરી શકાય. બીજું કે તમે અત્યારે જોઈ રહ્યા છો વિડીયો રેકોર્ડેડ છે, રેકોર્ડિંગ કરીને છે. જો ખાલી એપ્લિકેશનની જાહેરાત નથી ભાઈ, અહીંયા અભ્યાસક્રમ બી છે. સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ, આપણી ફેકલ્ટીઝ છે એ અનુભવી છે સારી એવી, અને તમામ વિષયની અંદર નિપુણ છે. ટોપિક, મોક ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, માની લો કે હમણાં હું લેક્ચર લેવાનો છું, બરાબર, તો આ લેક્ચરની પીડીએફ તમારે જોઈ છે તો પીડીએફ બી તમને મળી જશે, બરાબર. બીજું, સંપૂર્ણ અભ્યાસક્રમમાં ડિજિટલ બોર્ડ દ્વારા થશે, અને આ કોર્સ 1 વર્ષનો રહેશે. હા, તમારે વધારે માહિતી જોઈતી હોય તો એ કોન્ટેક્ટ નંબર આપ્યા છે, 90 93 45 6 45, એમાં વોટ્સએપ દ્વારા માહિતી મેળવવી, બરાબર. એટલે ખૂબ જ નજીવી કિંમત છે, અને શાળાઓ આપને ખબર છે કે ક્યારે ખુલે એનું કોઈ નક્કી નથી, બરાબર, કારણ કે કોરોના કેસની સંખ્યા જેવડી છે, બરાબર. કદાચ સંખ્યા ડાઉન થશે તો આપને ખબર છે બાળકો ઉપર સરકાર રિસ્ક ન લે, અને હજી ત્રીજી લહેરના પણ સમાચાર સંભળાઈ રહ્યા છે. એટલે પાછું શિક્ષણ ખોલે, પાછું બંધ કરે, બરાબર. એટલે ખુલશે તો 15 દિવસ 20 દિવસ, મહિનો દી ખોલે, પાછું બંધ. તો આવા સમયમાં આપણો અભ્યાસક્રમ અટવાય નહીં, બગડે નહીં, એ હેતુથી આપણે આ વિચાર્યું છે, બરાબર. તો મિત્રો, અવશ્ય એપ્લિકેશન ડાઉનલોડ કરી એકવાર મુલાકાત લેશો તો જ તમને વધારે ખ્યાલ આવશે. ચાલો આપણે એક પ્રશ્ન સમજી લઈએ કે ભાઈ પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ જણાવો. ઘણીવાર આપણે હેતુલક્ષી પ્રશ્ન તરીકે પૂછી શકે છે કે ભાઈ પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું છે, વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે, બરાબર. આ પાઠ ખૂબ જ અગત્યનો છે, જેને 11-12 સાયન્સ કરવું છે એ વિદ્યાર્થીઓ માટે. તો પહેલું વાક્ય આપણે એવું લખીશું કે તમામ સજીવ સંરચના, સંરચના એટલે કે એનું બંધારણ, સંરચના એટલે કે એનું બંધારણ. તમામ સજીવ છે, એ પછી મનુષ્ય હોય, ગાય હોય, ભેંસ હોય, વનસ્પતિ હોય, કે પછી માછલી હોય, કોઈ ભી સજીવ હોય, એ સજીવનું શરીર છે, એનું જે બંધારણ છે એ કાર્બન ઉપર આધારિત છે, કાર્બનનું બનેલું છે. કોઈ પણ સજીવ હોય એ કોનો બનેલો છે, કાર્બનનો બનેલો છે, એવું પણ કહી શકાય. એટલે કે છે તમામ સજીવ સંરચનાઓ કાર્બન પર આધારિત છે, બરાબર. આ અહીંયા અહીંયા મેં તમને જુદા જુદા ભાગ આપ્યા છે, જેના સ્ટ્રક્ચર આપ્યા છે, બરાબર. આપણે એમ કહેતા હોય શરીરમાં લિપિડ એટલે કે ચરબીની જરૂર પડતી હોય છે, તો ચરબીનું બંધારણ કેવું હોય છે. પ્રોટીનની જરૂર પડતી હોય છે તો પ્રોટીનનું બંધારણ બી આપ્યું છે, બરાબર. ન્યુક્લિક એસિડ, જે આપણે કહેતા હતા નાઇટ્રોજન ચક્રમાં આવે, બરાબર, તો એનું બંધારણ બી આવેલું છે, બરાબર. કાર્બોહાઈડ્રેટ, કાર્બોદિત જે આપણે કહીએ છીએ, તો એનું બંધારણ બી અહીંયા આપણને આપેલું છે, બરાબર. તો આ બધા જ આ બંધારણમાં કોણ આવેલું છે, તો લિપિડ, જો ચરબી વગર તો છે નહીં આપણું, ચરબી લિપિડ એટલે કે ચરબી લિપિડ, પ્રોટીન, પછી કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે
કાર્બોદિત ન્યુક્લિક એસિડ આ બધાની જરૂર પડશે આપણે તો જ આપણું શરીર બને. તો આ બધાના બંધાણમાં કોણ આવેલું છે? કોણ આવેલું છે? કાર્બન. કોણ આવેલું છે? કાર્બન. ચાલો, પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે. આપણો પ્રશ્ન એ જ છે ને, પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ જણાવો. એટલે આપણે જણાવવાનું જ છે ટકાવારીમાં, પણ આ તો એક વાત કરીએ તો કે ભાઈ પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા, માત્રા એટલે પ્રમાણ, હાજરી ખૂબ જ અલ્પ છે, ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. એટલે કે વાતાવરણમાં અને પૃથ્વીના પોપડાની અંદર કાર્બનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આપણે ધોરણ 9ની અંદર કાર્બન ચક્ર, તમે ધોરણ 8માં પણ કાર્બન ચક્ર આપણે ભણીને આવ્યા છીએ, બરાબર, કે ભાઈ કાર્બન છે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મુક્ત થાય છે વાતાવરણમાં, અને આ કાર્બન ડાયોક્સાઇડ કોણ મેળવે છે? વનસ્પતિ, તેમજ દરિયાના પાણીમાં શોષાય છે. વનસ્પતિ છે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને શું બનાવશે? કાર્બોહાઇડ્રેટ, ખોરાક. અને પાણીમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થઈને શું બનશે? તો કે કાર્બોનેટ, બરાબર. પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% છે. જો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, વિકલ્પ કે હેતુ લક્ષીમાં પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% છે, એટલે ખૂબ જ ઓછું થઈ ગયું ને, 1% પૂરો નથી. જો પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું છે? 0.02% છે. ક્યાં? પૃથ્વીના પોપડાની અંદરની વાત છે, વાતાવરણની વાત નથી. બીજું, તે કયા કયા સ્વરૂપે છે? તો કે કાર્બોનેટ સ્વરૂપે, અને કાર્બોનેટ કહેવાય CO3, જેમ કે સોડિયમ કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ, આવ્યું બધું. ઓકે, તો પૃથ્વીના પોપડામાં તે કયા કયા સ્વરૂપે છે એવું પણ પૂછે. પૃથ્વીના પોપડામાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન છે કયા કયા સ્વરૂપે છે? તો કાર્બોનેટ CO3, હાઇડ્રોજન કાર્બોનેટ HCO3, પછી આગળ Na કે CA લાગી શકે, બરાબર, પછી કોલસો, બરાબર, અને પેટ્રોલિયમ, બરાબર. તો આવા સ્વરૂપે રહેલો છે. પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% છે, તે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો એને બાયકાર્બોનેટ કહેવાય, કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે રહેલો છે, બરાબર. પેટ્રોલિયમમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઊંજણ, તેલ, બળતણ, તે ડામર, નેફથા વગેરે, તેમજ કુદરતી વાયુ. અને વાતાવરણની વાત કરવા જઈએ તો વાતાવરણમાં કેટલો છે? વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે? 0.03%. કેટલો? 0.03%. તો વાતાવરણમાં કાર્બન છે એ કયા સ્વરૂપે છે? કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. કયા સ્વરૂપે? કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. વાતાવરણમાં કયા સ્વરૂપે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે તમારે શું યાદ રાખવાનું? પૃથ્વીના પોપડામાં, કહેજો, પૃથ્વીના પોપડામાં 0.02% અને વાતાવરણમાં 0.03%. ક્લિયર થઈ ગયું, બરાબર. તો આ રીતે આપણે બધી જે માહિતી છે એ PDF દ્વારા તમને પ્રાપ્ત થઈ શકશે, બરાબર. એટલે એપ્લિકેશનની ખાસ મુલાકાત લેવી. તો આ વિડીયોમાં આપણે આટલી માહિતી રાખીએ. અસ્તુ. જય હિન્દ. જય ભારત.